નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કુંજ દરેક ગુજરાતીનો પ્રિય તહેવાર દરેક ગુજરાતી એ તહેવારની જે રાહ જોઈ એ તહેવાર નવરાત્રી નવરાત્રી શરૂ થવાને હવે કહી શકીએ કે ગણતરીના કલાકો બાકી છે પરંતુ ચિંતા ત્યાં વધી રહી છે ખેલૈયાઓની અને બીજી તરફ ગરબા આયોજકોની જી હા હવામાન વિભાગે આગાહી કરી છે નવરાત્રીના શરૂઆતના આગળના કેટલાક નોરતાઓમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે ત્યારબાદ પાછલા નોરતાઓ દરમિયાન પણ એટલે કે અંદાજિત આઠ નવ તારીખ બાદ પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે આગાહીકારોએ પણ આગાહી કરી છે કે ક્યાંક વરસાદ અખેલૈયાઓ માટે વિઘ્ન બની શકે છે આયોજકોની પણ ચિંતા વધી છે કેમ કે રાજ્યમાં આ વખતે ખાસ કરીને મહાનગરોની જો વાત કરીએ અમદાવાદમાં પણ સાહીઠથી સિત્તેરથી વધુ સ્થળો ઉપર આયોજનો થયા છે વડોદરા હોય સુરત હોય રાજકોટ હોય અનેક જગ્યાએ આયોજનો થયા છે વિશેષ થીમ પર આયોજન કરવામાં આવ્યા છે હવે આયોજકો લાખો કરોડો રૂપિયા ખર્ચીને ગરબાનું આયોજન કર્યું છે બીજી તરફ ચિંતા વધી છે આપણે એ પણ જોયું છે ખેલૈયાઓ છેલ્લા એક બે મહિના પહેલેથી જ જે ગરબાને લઈને ઉત્સુકતા હોય છે આપણે જોઈએ છે ગરબા ક્લાસમાં જાય ચણિયાચુરી તેમના કોસ્ટુમને લઈને તૈયારીઓ શરૂ કરતા હોય છે બહેનોમાં પણ તે ઉત્સુકતા જોવા મળતી હોય છે પરંતુ ચિંતા અહીં ક્યાંક આગાહી કારોએ વધારી દીધી છે નવરાત્રિ મેઘરાત્રિ તો આ જ મુદ્દા ઉપર ચર્ચા કરીશું આપણી સાથે ગરબા આયોજકો છે જોડાયા છે ગેસ્ટ પેનલમાં વૈભવભાઈ સેન અને હાર્દિકભાઈ શાહ બંને ગરબા આ બંનેનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં સૌપ્રથમ વૈભવભાઈ આપને પ્રશ્ન કરવા માંગુ છું છેલ્લા બે ત્રણ દિવસ દરમિયાન જે પરિસ્થિતિ રહી આપણે સૌ કોઈએ જોઈ વરસાદ પડ્યો કેમ કે હવે ગણતરીના ચાર પાંચ દિવસો બાકી હતા અને બે દિવસ પહેલા વરસાદ પડ્યો હાલની સ્થિતિ શું છે જે સ્થળ ઉપર ગરબાનું આયોજન થવાનું છે કેમ કે જે ક્યાંક દ્રશ્યો પણ સામે આવ્યા ક્યાં ખેરાગતિ થઈ તૈયારીઓ થઈ રહી હતી મેદાનને સ્લેબ ફ્લોપ આપવામાં આવી રહ્યો હતો શું એવી મુશ્કેલી આવી શું ટાસ્ક આવે આપની સામે શું હાલ એવી તકલીફ પડી રહી છે અને હાલની શું સ્થિતિ છે અને તૈયારીઓ થઈ રહી છે તો છેલ્લા જે છેલ્લા અઠવાડિયામાં એ વરસાદના કારણે ઘણું બધું કામ અમારું ઢીલે થઈ ગયું જે પ્રોડક્શન અમે શરૂઆત કરવાના હતા છ દિવસ પહેલાં એ બધો કામ ત્રણ દિવસ માટે સ્થગિત થઈ ગયો હતું એના પછી પણ અત્યારે જે અમારા નોરતા બે હજાર ચોવીસ જે એસએમ જે ઇવેન્ટ દ્વારા આયોજિત વિ જીગરદાન ગઢવી સાથે જે નોરતાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં લોનની સ્થિતિ ખૂબ જ સરસ છે અને એમ કહી શકું છું કે વરસાદે તો અમારા લોનને હજી ખૂબસૂરત બનાવી દીધી છે અને પાણી કમ્પ્લીટલી ઓસરી ગયું છે અમારા ત્યાંથી અને બધા ઘણા બધા આયોજકોને પણ ત્યાંથી પણ બધા પાણી ઓસરી જ ગયા હશે અને મા જગદંબા એવી જ પ્રાર્થના છે કે હવે ચોક્કસથી આપણે આશા એ જ રાખીએ કે ક્યાંક દિવસ દરમિયાન પણ ભલે થોડો વરસાદ આવી જાય પરંતુ માયા થાય ક્યાંક રાત્રે ઉત્સવ દરમિયાન જ્યારે ખરેખર ગરબાનો સમય હોય એ સમય દરમિયાન વરસાદ ના આવે ખેલૈયાઓ પણ એ જ આશા રાખીને બેઠા છે હાર્દિક ભાઈ આપના તરફથી શું આયોજન કરવામાં આવ્યું છે અને આ પાછલા કેટલાક દિવસોમાં શું એવી મુશ્કેલીઓ આવી હાલની કયા પ્રકારની સ્થિતિ છે હાલ કયા પ્રકારના આયોજન મુજબ આપ ચાલી રહ્યા છો હાલ અત્યારે અમારે ખૂબ જ સારી પરિસ્થિતિ છે બીકોઝ ઓફ અમારે ત્યાં પાણીના નિકાલ માટે એક તો ડ્રેનેજ અને વેન્ટિલેશન સુવિધા બહુ સારી મળી રહી છે અમને અને ખેલૈયાઓને બીજી ઘણી બધી રીતે અમે ખેલૈયાઓને ધ્યાનમાં લઈને અમે છેલ્લા બે ત્રણ મહિનાથી મહેનત કરી રહ્યા હતા પણ છેલ્લા પાંચ છ દિવસથી અમને એવું લાગતું હતું કે હવે નવરાત્રીમાં આગળ અમે વધી શકશું કે નહીં પણ હવે મા જગદંબાની કૃપાથી અમે લોકોએ આગળ પગલું વધાર્યું અને અમારે ત્યાં ખૂબ જ સારી એવી સુવિધાઓ અમારે બી જેમ કે ભાઈએ જણાવ્યું એવી રીતે લોન લોન્જ અમારું છે જ્યાં ઘાસે સારું એવું થઈ ગયું છે પણ ડ્રેનેજ સુવિધાને લીધે જો સપોઝ વરસાદ દિવસે આવ્યો તો ડ્રેનેજ લાઈનોની બી સુવિધા સારી છે અને ત્યાં આગળ વેન્ટિલેશન બી સારું છે બીજી વસ્તુ ખેલૈયાઓને ધ્યાનમાં રાખીને અમારે ત્યાં અલગ અલગ પાર્કિંગ સુવિધાઓ છે જેથી કરીને આપણે ટ્રાફિકનું અસુવિધા ના થાય બીજું તંત્રને બી ધ્યાનમાં રાખ્યું છે નોર્મલી આપણે બધી રીતે એકવાર પ્રી પ્લાનિંગ કરીને અત્યારે હવે તૈયારી કરી રહ્યા છે કે જેથી કરીને ખેલૈયાઓને કોઈ તકલીફ ના થાય તંત્રને તરફથી બી આપણે કોઈ મુશ્કેલી ઊભી ના થાય

કયા પ્રકાર એનું હોય છે કેમ કે ક્યાંક જો કદાચ વરસાદ વિઘ્ન બને છે તો શું મુશ્કેલીઓ આવશે કદાચ નહીં આવે તે બાબતે કોઈ સમજણ દર્શક મિત્રોને વીમાની પોલિસી અનુસાર જે ગવર્મેન્ટની ગાઈડલાઈન છે એ અનુસાર કે જેટલા બી જેટલા બી ગરબા ખેલૈયા આપણા ગ્રાઉન્ડમાં આપણા આપણા સ્થળ પર આવશે એ બધાનો વીમા કવર વીમો કવર કરવામાં આવશે એની સિવાય એની સિવાય જ્યાં પણ જેનો માલ માલ સામાન છે એનો પણ વીમો કરવામાં આવ્યો છે અને અમે તકેદારી રાખી છે કે તમામે તમામ ખેલૈયાઓ સેફટીની સાથે અમે એને પૂરેપૂરું સગવડતા પૂરી પાડી શકીએ છીએ અને વાત કરી જેમ કે હવે વરસાદ આવે તો વીમા કંપનીઝ પણ વરસાદ માટે કોઈ બી જાતનો ઇન્સ્યોરન્સ નથી પ્રોવાઈડ કરી રહી અને કરી રહી છે તો એ ફોરકાસ્ટિંગના બેઝ ઉપર કરી રહી છે કે સિઝનમાં તો વરસાદ પડશે જ પણ એનાથી અમે પણ થોડા તો ચિંતિત તો છીએ જ પણ જે તમે વિચારી જે તમે આગળ પગલું ભરી રહ્યા છીએ કે ના આપણે કરવાનું છે તો આપણે બહુ જ સરસ રીતે બધા ધારાધોરણ મુજબ ગવર્મેન્ટની જે ગાઈડલાઈન છે એ અનુસાર બધા જ વીમાના નિયમોનું પાલન કરીને વીમો લઈને અને આ આયોજનને આગળ પડતું મૂક્યું છે જે મારા મારા સાથી મિત્રે જણાવ્યું પાર્કિંગની વાત એ પાર્કિંગમાં હું પણ એક વસ્તુ એડ કરવા માગું છું કે નોરતા બે હજાર ચોવીસ એસએમજી ઇવેન્ટ્સમાં અમે પાર્કિંગ માટે એક સ્પેશિયલ સુવિધા ઊભી કરી છે કે ખેલૈયોઓ રમવા આવતા કરતા પહેલા પોતાનું પાર્કિંગ બુક કરી શકશે ઓનલાઈન એપ દ્વારા અને સાથે સાથે ડ્રેનેજ સિસ્ટમ અને બધી ફેસિલિટીઝ પાર્કિંગ અને ક્રાઉડ મેનેજમેન્ટ બહુ જ સરસ રીતે અમે મેનેજ કરવાના છીએ હાર્દિકભાઈ આપની પાસેથી પણ સમજવું છે આ બાબતે હાજી તો વીમા પોલિસીમાં જે ટર્મ્સ કન્ડિશન લાગુ પડે જેમ કે મારા પરમ મિત્ર મેં જણાવ્યું એ તો રીતે અમે ફોલોઅપ કરવાના જ છે હવે વીમા પોલિસીની સાથે સાથે વાત કરીએ તો અમે સેફટી બી એ રીતે આપી છે કે સેફટી માટે અમે ગ્રાઉન્ડમાં સીસીટીવી કેમેરાઓનું બી અરેન્જમેન્ટ કરેલું છે પ્લસ બીજું કે એ લોકોની સેફટી માટેના બી અમે પોઈન્ટ્સને ધ્યાનમાં રાખ્યા છે હવે વીમા પોલિસીમાં જે રીતનું આપણે ગણવા જઈએ તો વીમા પોલિસીવાળા ઘણીવાર એપો ગોડના બી પોઈન્ટ લાવતા હોય છે પણ હવે વીમા પોલિસી જેટલું કવર કરી શકતી હશે એ આપણે કવર કરાવીશું ઇન સિનારીઓ કે કંઈ બી વરસાદની આપત્તિ કાલક કોઈ સિચ્યુએશન થઈ તો બરાબર સમજી અને બીજી વસ્તુ એવી છે કે આપણે ખેલૈયાઓને ભરપૂર આનંદ આપી શકીએ એવી અમે આશા રાખીએ છીએ અને ખેલૈયાઓને નવયુવાનોને કારણ કે અત્યારના જનરેશનમાં નવયુવાન ખેલૈયાઓ ઘણા બધા છે એ લોકોને અમે ધ્યાનમાં રાખીને એમના માટે અત્યારે નવયુવા સિંગરો બી લાવ્યા છે એટલે અમે ટોટલ ખેલૈયાઓને ધ્યાનમાં રાખીને જ બધું આયોજન કર્યું છે જેથી કરીને ખેલૈયાઓને કોઈ તકલીફ ના પડે વૈભવભાઈ તમે જે વાત કરી પહેલા એ જ મુદ્દા ઉપર મારે વાત કરવી છે એક વ્યવસ્થાના ભાગરૂપે કે પાર્કિંગને આ ઈસ્યુ આ થતા હોય છે કેમકે આપણે અમદાવાદની લાઈફ સ્ટાઇલની જો વાત કરીએ કે વ્યક્તિ સાત કે આઠ વાગ્યા દરમિયાન તેનો ઘરે જવાનો સમય હોય છે અને ત્યારે જ ક્યાંક મુશ્કેલી થાય ટ્રાફિકમાં માન માન ઘરે પહોંચે અને ત્યારબાદ પાસીસ કલેક્ટ કરીને ત્યાંથી નીકળે પાર્ટી પ્લોટ ઉપર પહોંચે ત્યાર સુધીમાં ક્યાંક દસ વાગી જાય અગિયાર વાગી જાય એ એટલું ટ્રાફિકમાં એટલો સમયનો વ્યય થાય અને ત્યારબાદ પણ માત્ર એને કલાક જેટલો સમય મળે આ વખતે એક સારું પાસું એ છે ગૃહ રાજ્યમંત્રીએ પણ જે પહેલ કરી છે તમામ આયોજકો માટે અને શેરી ગરબા પણ થતા હોય તમામ આયોજનમાં મોડી રાત સુધી ગરબાનું એ ચાલુ રહેશે પરંતુ આમાં એ વાત ક્યાંક સમજવી છે કેમકે શું એવું ટેકનિકાલિટી આપણે જોવા જઈએ એવું લોકોને એવી શું અગવડ નહીં પડે આપના ત્યાં આ ગરબામાં આવતા પહેલા કેમકે જે હોય છે વાત ક્યાંક આજ કે બહુ લેટ થઈ જતું હતું પહેલા કોરોના કાળ દરમિયાન ગરબા ના થયા પરંતુ એ પછી આપણે છેલ્લા બે વર્ષોમાં તો ઘણું બધું આમાં સમજી ગયા હા તો એના માટે જે મેં અત્યારે પહેલા જણાવ્યું આપને કે પ્રી પાર્કિંગ સુવિધા કે જ્યારે કોઈ બી કોર્પોરેટ છે કે યંગસ્ટર્સ છે કે જે બી છે એ જતા પહેલા પોતાનું પાર્કિંગ નિર્ધારિત કરી શકશે અને પાર્કિંગ નિર્ધારિત કર્યા પછી વિધિન ટેન ટુ ફિફ્ટીન મિનિટ એ ગરબાના ગ્રાઉન્ડમાં પહોંચી શકે બધી પ્રોસેસ થઈ ચેકિંગ બધું કર્યા પછી તો કેવું છે ટોટલ અમારા અમારા નોર્થ બે હજાર ચોવીસમાં અમે ટોટલ પંચોતેરથી થી વધારે બાઉન્સર્સ અને વીસ થી વધારે પાર્કિંગ માટેના વ્યક્તિઓ રાખી રાખ્યા છે જે આખું ઇવેન્ટ સેફટી અને ગાઈડન્સ માટે મહત્વપૂર્ણ છે અને એક થી એમ્બ્યુલન્સ એ પોતાના ગરબા સ્થળ પર પહોંચી જાય એના માટે સૌથી વધારે આપણા ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા વ્યક્તિઓ પણ ત્યાં ઉપસ્થિત છે અને જેમ મેં કીધું કે પાર્કિંગની કેમ અમારે ત્યાં અગવડ નહીં પડે એટલા માટે જ અમે એસપી રિંગ રોડ ઉપર જ જે ઈઝી અવેલેબલ ઇઝીલી અવેલેબલ પાથવે છે એના સર્વિસ રોડ ઉપર સર્વિસ રોડ થી આપણે એક રોડ છે જે અમારો એકસો વીસ એકસો એકસો પિસ્તાળીસ મીટર નો રોડ છે જેના અંદર જતાં અમને પણ સમય મળશે ને એમને પણ સમય મળશે તો એ શાંતિથી ટ્રાફિક નહીં થાય અને ઇઝીલી અમને ડાયવર્ટ કરી શકીશું એક લાખ સ્ક્વેર ફીટ કરતા પણ વધારે પાર્કિંગ અમારે જોડે અવેલેબલ છે તો પાર્કિંગ માટે બધી બહુ જ સરસ રીતે બધા વગર અગવડે પ્રી પ્રી બુકિંગ જે રીતે પાસ બુક કર્યા છે એ રીતે પાર્કિંગ પણ બુક કરે એ રીતે જીગરાને સાંભળવા માટે બધા બધા લોકો બહુ જ મન મૂકીને એન્જોય કરી શકે એના માટે પૂરી તૈયારીઓ છે તો હું તો એવું જ ઈચ્છું છું કે બધે બધા બધા આયોજકો અને બધાને એ જ કહેવા માંગુ છું કે ગુજરાતનો સૌથી મોટો તહેવાર એ નવરાત્રી છે નવરાત્રીને મેઘરાત્રિ જેવી આપણે કહેવા માંગીએ પણ નવરાત્રી તો થશે થશે અને થશે જ ચોક્કસ

મન મળે તો ભવ ના ફેરા ફરવા છે મારી મીઠુડી આરે મન મળે તો ભવ ના ફેરા ફરવા છે આ વર્ષે નવરાત્રિની તૈયારી ખૂબ સારી છે નવા નવા સોંગો અને ખેલૈયાઓ પણ ખૂબ નવરાત્રિની રાહ જોઈ રહ્યા છે પણ થોડી ઘણી તકલીફ વરસાદની લાગી રહી છે પણ હજારો હિન્દુઓનો એક મહત્ત્વનો તહેવાર છે નવરાત્રી નવ દિવસ માતાજીના ગુણગાણ ભક્તિભાવથી રંગાઈ જવાનું હોય છે નવરાત્રિમાં એટલે જોકે બે દિવસથી વાતાવરણ સારું થઈ ગયું છે અને મને લાગે છે કે વરસાદ તો આવશે નહીં વરસાદનું વિઘ્ન બનશે પણ નહીં એવું લાગી રહ્યું છે એટલે તૈયારી ખૂબ સારી છે અને અલગ અલગ પાર્ટી પ્લોટમાં મારા પ્રોગ્રામો પણ છે અમદાવાદમાં પણ છે અમદાવાદ બહાર પણ ગામડાઓમાં પણ છે એટલે સારી એવી તૈયારી છે આપણે આપના જે જે સ્થળ ઉપર આયોજન છે આપના નવરાત્રી દરમિયાન નોરતા દરમિયાન જે સ્થળ ઉપર પ્રોગ્રામ છે આપના શું અલગ વિશેષ તૈયારીઓ છે તેના વિશે પણ જણાવશો વિશેષ તૈયારીઓમાં આ વર્ષે અમે ઘણું બધું કલેક્શન નવું તૈયાર કર્યું છે અને ખેલાડીઓ ખૂબ મોજ આવશે જૂના જે ભાતીગર ગીતો લોકગીતો જે ગવાય છે માતાજીના ગુણગાન પણ આ વર્ષે ઘણી બધી તૈયારીઓ કરી છે બસ વરસાદનું વિઘ્ન આવે એવી માતાજીને પ્રાર્થના છે બાકી તૈયારી ઘણી બધી છે અને સ્ટેજ પબ્લિક જોશે પણ તૈયારી હાર્દિકભાઈ હવે આપની પાસેથી સમુધવું છે આપણે જોયું એક ટેન્શન છે હજુ આપણે માતાજીને એ જ અત્યારે પ્રાર્થના કરીએ કેમ કે ખેલૈયાઓનો પણ તે ઉત્સાહ તેટલો છે ગરબા આયોજકોનો એટલો ઉત્સાહ છે ગાયક કલાકાર તેમની પણ એટલી વિશેષ તૈયારીઓ છે હવે આગાહીકારોએ જે આગાહી કરી છે હવે આવનારો રાહ જોવી પડશે કે આપણે જે મુદ્દા ઉપર વાત કરી રહ્યા હતા તે મુદ્દા ઉપર પણ ક્યાંક મારે સમજવાનો પ્રયાસ કરવો છે ખાસ કરીને એવું શું અમદાવાદની લાઈફ સ્ટાઈલની આપણે વાત કરીએ મહાનગરોમાં ક્યાંક આ પ્રકારના બનાવો બનતા હોય છે આપણે કે ટ્રાફિકમાં વધારે સમયે નીકળી ગયો જે રંગરાત્રી ગરબા ટુ કે ટી ફોર કરી રહ્યા છે એ સિંધુ ભવન રોડ ઉપર આવેલા આરકે ફાર્મમાં કરી રહ્યા છે એટલે અમે તંત્રને ધ્યાનમાં રાખીને જ પાંચ કલાકની જ ઇવેન્ટ રાખેલ છે જે સાત થી ને બાર જેથી કરીને બીજા કોઈ પાર્ટી પ્લોટોનો ટ્રાફિક હોય તો સિંધુ ભવન એટલે આપ જાણી રહ્યા છો અત્યારે રાત્રિના સમય સમયગાળા દરમિયાન સૌથી વધારે ટ્રાફિક ત્યાં જોવા મળે તો અમે તંત્રને ખાસ ધ્યાનમાં લઈને ત્યાં આગળ એક ટ્રાફિકની અસુવિધા ના થાય અને લોકોને બી અગવડ ના થાય એટલે અમે માત્ર માત્ર પાંચ કલાકની ઇવેન્ટ રાખી છે પણ એ પાંચ કલાકની અંદર ખેલૈયાઓ ભરપૂર આનંદ લઈ શકે તેવી અમે વ્યવસ્થા કરેલ છે અને અમે સિંધુ ભવનના જે એરિયામાં અમારો પાર્ટી પ્લોટ છે ત્યાં આગળ આજુબાજુ નિયરેસ્ટ સારા સારા વ્યક્તિઓના ઘર બી છે તો અમે એ લોકોને બી ધ્યાનમાં રાખ્યું તંત્ર ને બી ધ્યાનમાં રાખી અમે એ રીતની સગવડ કરી છે કે સાત થી બાર પાંચ તંત્ર તરફથી અમને કોઈ 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 તકલીફ તકલીફ ના ના થાય થાય કે કે ખેલૈયાઓને તંત્ર તરફથી બીજી કોઈ સુવિધા ઉભી ના થાય અને અમારા તરફથી અમે કોઈને અડચણ રૂપ ના દઈએ સાહેબ કૌશિકભાઈ શું કહેશો આ વર્ષે ખાસ કરીને જ્યાં રાજ્ય સરકાર તરફથી પણ જે છૂટછાટ આપવામાં આવી છે મોડી રાત્રિ સુધી ગરબા ચાલુ રહેશે ક્યાંક શહેરી ગરબા મોડી રાત સુધી ગામડા વિસ્તારો હોય ત્યાં તો ચાલતા હતા પરંતુ શહેરી વિસ્તારની જ્યારે વાત આવે આ પ્રાઇવેટ પાર્ટી પ્લોટમાં ક્લબમાં જ્યાં ગરબાનું આયોજન થતું હોય છે આ વખતે આ છૂટછાટ મળી છે તેને કઈ કયા પ્રકારે આપ જુઓ છો દર વર્ષે કેવું હતું કે બાર વાગ્યા લિમિટેડ ટાઈમમાં પબ્લિક મોજ હતી પછી ઘણી બધી જગ્યાએ મંડળીનું પણ આયોજન થતું હતું આ વર્ષે પાંચ વાગ્યા સુધીની રાજ્ય સરકારે છૂટછાટ આપી છે એમાં મતલબ શે શેરી ગરબા હોય કે શહેરી ગરબા હોય બધે પબ્લિક ખૂબ નવરાત્રિનો આનંદ માણશે બીજી વાત એવી છે કે પાર્ટી પ્લોટની અંદર લિમિટેડ ટાઈમ હતો એટલે પબ્લિકને પૂરેપૂરો મોજ માણી નતા શકતા આ વર્ષે ખેલાયાઓ ખૂબ મોજ માણશે અને માતાજીના નવ નવ દિવસ નવરાત્રિ છે તો ખૂબ આનંદથી નિહાળશે કશિશ રાઠોડ અભિનેત્રી છે તે પણ આપણી સાથે જોડાયા છે આપનું પણ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં અનેક વસ્તુઓ ટ્રેન્ડ થઈ રહી છે ચણિયા ચોરીથી લઈને ખેલૈયાઓ બહેનો જે તૈયારીઓ કરતી હોય શું તૈયારી છે આપની વિશેષ આ વખતે ખૂબ જ સરસ તૈયારી છે ખૂબ જ એક્સાઇટેડ છું જેમ તમે જોઈ શકો છો અત્યારથી જ પ્રિ નવરાત્રિ ઇવેન્ટમાં જ હું હમણાં જઈને આવી છું અને અમદાવાદનો ઉત્સાહ એટલે કે શું કહેવું અહીંયા જેટલા પણ ગયા છે એ લોકો નવરાત્રિની વિશે તો વાત કરી જશે પણ ખાસ કરીને આ વખતે ખેલીયાનો ઉત્સાહ ડબલ છે કારણ કે સરકારે તેમને ડબલ ટાઈમ સુધી એટલે કે સવાર સુધી રમવાની છૂટ આપી છે અને એટલું જ નહીં આઈ થિંક મહિનાભરથી પ્રિ નવરાત્રિ પૂરા ગુજરાતભરમાં ચાલતી આવે છે અને ગુજરાતભર જ નહીં ઇનફેક્ટ પૂરા ઇન્ડિયામાં પૂરા નેશનમાં ગરબા એક એવો ફેસ્ટિવલ છે જે આપણે બધા મળીને એકદમ સરસ મજાથી સેલિબ્રેટ કરી છે તો આઈ હોપ તમારા બધા અમદાવાદીની તૈયારી પણ એકદમ જોરદાર હશે આપને શું લાગે છે કેમ કે છેલ્લા ઘણા સમયથી આગાહીકારોએ આગાહી કરી છે આપણે આશા એ જ રાખીયા પહેલા પણ અમે આજ મુદ્દા ઉપર વાત કરી રહ્યા હતા ચણિયાચૂરીને લઈને એટલું શોપિંગ થયું છેલા કેટલાક દ્રશ્યો આપે પણ જો અમદાવાદમાં લો ગાર્ડનમાં ગયા પ્રકારના ઓલ્ડ સિટીમાં કયા પ્રકારની સ્થિતિ છે માર્કેટમાં ચણિયા ચોરીથી લઈને ઓર્નામેન્ટ હોય લેડીઝા એ તમામને લઈને ક્યાંક માર્કેટમાં ભીડભાડ એ રસ આપણને દેખાઈ રહ્યો છે તેને લઈને શું કહેશો બહેનોને ખેલૈયાઓને શું કહેવા માંગશો બિલકુલ ખાસ કરીને આ વખતે નવી નવી ટ્રેન્ડ આવતી હોય છે દર વખતે એવી રીતે આ વખતે નવી ટ્રેન્ડ આવી છે હેરસ્ટાઈલને લઈને કે પછી અમુક ઓર્નામેન્ટ્સને લઈને ઓક્સિડાઇઝ જ્વેલરીથી લઈને અને અમદાવાદ એક એવી જગ્યા છે કે જો તમે ઓલ્ડ સિટીમાં જે પ્રોપર લોકો શોપિંગ કરતા હોય છે એમને ત્યાંથી કંઈક નવું નવું મળતું હોય છે અને એવું નથી કે ખાલી યંગ જનરેશન કે ઇનફેક્ટ બધા જ લોકો આઈ થિંક જે નવ દિવસની આપણી જે તૈયારીઓ હોય છે નવે નવ દિવસનો આઉટફીટનો એક સેટ બનાવીને એટલે કે દરેક દિવસની અલગ ચણિયાચોરીનો એક સેટ બનાવીને રેડી રાખતો હોય છે એમાં ઇયરિંગ્સ થઈ ગયું ગઈ કે આપણે ઓક્સિડાઇઝ જ્વેલરી થઈ ગઈ અને ખાસ કરીને ખાસ કરીને આપણા ઇન્ડિયાની શાન આપણે ઇન્ડિયા જેના માટે ઓળખાય છે એટલે એવી અમુક વસ્તુઓ જે ખાલી ને ખાલી ભારતીય નારી કે ગુજરાતી છોકરી જ પહેરતી હોય છે એટલે કે કમરબંધ કમરબંધનું ખૂબ જ મહત્વ હોતું હોય છે નવરાત્રીમાં અને બહુ જ યુનિક યુનિક આ વખતે તમને જોવા મળશે કોડીનું કમરબંધ હોય કે ઓક્સિડાઇઝ જ્યુલરી હોય અને લોકોનો બહેનોનો ઉત્સાહ ખૂબ જ છે લો ગાર્ડન મેં જોયું હતું સખત ભીડ છે તમે ઊભા પણ ના રહી શકો અત્યારે એવી સિચ્યુએશન છે કૌશિકભાઈ તમે શું કહેવા માંગશો ખેલૈયાઓને આપના ગીત ખાસ કરીને હું સોશિયલ મીડિયા ઉપર અમે સૌ કોઈ જોઈએ છે જે ટ્રેન્ડ થઈ રહ્યું છે ઘણું બધું મેચિંગ થવાનું છે પરંતુ ખેલૈયાઓને પણ શું કહેશો શું એવું ધ્યાન રાખે આપણે આશા એ જ રાખીએ હું વારંવાર કહેતો રહું છું વરસાદ ન પડે ખેલૈયાઓનો જે મૂડ છે જે ઉત્સાહ છે તે ક્યાંક નબળો ન થાય આયોજકોનો પણ તેટલો જ ઉત્સાહ બન્યો રહે છે એક સુધી આપ ખેલૈયાઓને શું કહેશો ખેલાૈયાને હું એટલું જ કહેવા માગીશ કે આ વર્ષે જો કે વરસાદનું વિઘ્ન બધાને દેખાઈ રહ્યું છે પણ લાગતું નથી કે નવ દિવસ માતાજીને આખું ગુજરાત નહીં પણ આખું ભારત પ્રાર્થના કરી રહ્યું છે કે નવરાત્રીમાં વરસાદ ના પડે અને બીજું કાંઈ જાજુ થાય કે ના થાય બાકી નવરાત્રિમાં કપડાં મેચિંગ મંડળા મેચિંગ દરડા મેચિંગ થવાના છે અને ખૂબ નવ દિવસ દરેક ગુજરાતી ગરબાની મોજ માણવાના છે એટલે કહું છું ભાઈ ખેલૈયાઓને એ પણ કહી દે કે ક્યાંક સોશિયલ મીડિયા ઉપર બધું મેચિંગ કરજો તમારું વ્હીકલ્પ પણ ધીમે ચલાવજો આપ જ્યાં બહાર જાવ છો તે સ્થળો ઉપર પણ ઘરે કહેજો એ બધી બાબતોને પણ સરકારે પણ આપણી રાજ્ય સરકાર પોલીસે આપણે જે તંત્રએ જે વિગતો બહાર પાડી તમામનું પણ ધ્યાન રાખી ખીલઈ આવો હા જી જી હવે ક્યાંક આવે ટેકનિકલ મુદ્દા ઉપર હાર્દિકભાઈ આપને પ્રશ્ન કરવો છે જે પ્રકારની ગાઈડલાઈનની આપણે વાત કરીએ લગતું શું એવું ધ્યાન રાખવામાં આવ્યું છે શું પોઈન્ટ ઓફ વ્યૂ કરી સેફ્ટીને લઈને લઈને અમે ખાસ કરીને ધ્યાનમાં તો પહેલા બેઝિકલી જે તંત્રની ગાઈડલાઈન બુક અમાર જોડે આવી હતી એ પ્રમાણે અમે પોલીસ પ્રોટેક્શન એટલે મિન્સ કે પોલીસ પરમિશન ફાયર સેફટી ઇન્સ્યોરન્સ તમામે તમામ સરકારની ગાઈડલાઇનોને ફોલોઅપ તો અમે કરી લીધી છે તમામ બીજું જે ખાસ કરીને કહેવામાં આવે બીજું એ બધી પરમિશનો અમે પહેલેથી જ અમે જો લઈ લીધી છે અને બીજું તંત્રને ધ્યાનમાં રાખીને અમે અમારા પાર્ટી પ્લોટોમાં એક તો સીસીટીવી કેમેરા રાખેલ છે બાઉન્સરોની ખૂબ જ સારી સર્વિસીસ અમે પ્રોવાઈડ કરી બાઉન્સરોની ખૂબ જ સારા એવા અમે રીતે એ લોકોને હાયર કર્યા જેથી કરીને અમારા પાર્ટી પ્લોટની અંદર મહિલાઓ માટે બી લેડીઝ બાઉન્સરો અલગ રીતે અમે હાયર કરેલા છે જેન્ટ્સ માટે તો બેઝિકલી બાઉન્સર્સ હોય અમે એ રીતનું અમે આયોજન કરેલ છે જેથી કરીને કોઈ બી ખેલૈયાઓને અસુવિધા ના થાય અને ને તમામ મુદ્દાઓને અમે ધ્યાનમાં લઈને પૂરેપૂરી તૈયારીઓ કરી છે જેથી કરીને તંત્ર તરફથી અમને યોગ્ય સહાય અને એવું નથી અમે જયારે આ તૈયારી કરી ત્યારે તંત્ર તરફથી બી અમને ખૂબ જ સારી એ સહાય મળી છે એ લોકો અમને મદદરૂપ થયા છે જેથી કરીને અત્યારે શું પાછળના દિવસો દરમિયાન અમે પાર્ટી પ્લોટમાં તૈયારી કરવામાં અમે અત્યારે હેરાન ના થયા અને તંત્રએ બી અમને સહાયરૂપ થયું મદદમાં અને તમામે તમામ સેફ્ટીથી માંડીને તમામ જે આપણે કહેવાય ગાઈડલાઈન એ પુરાવા અમને કાર્ય પૂરા થયા છે અમારા વૈભવ ભાઈ આપને ત્યાં શું એવી તકેદારી રાખવામાં આવી છે ગાઈડલાઇન્સમાં તો આ તમામ મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પોલીસ તંત્ર તરફથી પણ અમુક વિગતો જાહેર કરવામાં આવી છે તંત્રએ પણ અમુક મુદ્દાઓને લઈને ધ્યાન દોર્યું છે આયોજકો તરફ પરંતુ શું એવી ગાઈડલાઇન્સમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ધ્યાન ખાસ રાખવામાં આવ્યું છે કયા કયા મુદ્દા ઉપર શું કહેશો જે તંત્ર દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યું હતું નિશ્ચિત કરવામાં આવ્યું હતું કે જેટલી બી જેટલી બી ગાઈડલાઇન્સ છે એમાં સૌથી મહત્વની ગાઈડલાઈન છે જે ફાયરવાળી છે ફાયર માટે મેં જણાવ્યું કે પૂરતા પ્રમાણમાં ફાયર એક્સટીંગ્યુશન એબીસી પાવડરવાળા જે બી આપણા બોટલ્સ હોય છે એ એના સિવાય એની અમારા નોર્થ બે હજાર ચોવીસમાં એના માટે સ્પેશિયલી બે તારીખે તમામે તમામ બાઉન્સર્સ વોલન્ટિયર્સ આયોજકો તથા ત્યાં ઉપસ્થિત નવે નવ દિવસ ઉપસ્થિત રહેનારા તમામ વ્યક્તિઓને ફાયર એક્સ્ટિંગ કઈ રીતે યુઝ કરવા એ બધાની ટ્રેનિંગ અમે પ્રોવાઈડ કરવાના છીએ એના સિવાય અમારા અમારા જે આખું પાર્ટી પ્લોટ છે એના અંદર અમે ફાય પાંચ ઇમરજન્સી એક્ઝિટ રાખ્યા છે એન્ટ્રી એના સિવાય પાંચ ઇમરજન્સી એક્ઝિટ સાથે સાથે સ્થળ ઉપર અમારા બે માર્શલ પણ ઉપસ્થિત રહેશે એની સાથે સાથે બે ડોક્ટર કારણ કે આપણે જોયું કે લાસ્ટ આફ્ટર કોરોના ઘણા બધા ગરબા ફંક્શન્સમાં એવું થાય છે કે ગરબા રમતા રમતા કોઈને માઇનર અટેક આવી જાય છે સાસ ચડી જાય છે તો સ્પેશિયલી સીપીઆર માટે અમે બે ટીમ આખી ટીમ જ છે જે બે ડોક્ટર્સ હશે સાથે એમ્બ્યુલન્સ પણ છે ત્યાં જ ચોવીસ કલાક જ્યાં સુધી નવરાત્રી ચાલશે ત્યાં સુધી એના સિવાય આ તો છે જ આપણે સીસીટીવી જે પાર્કિંગ પાર્કિંગથી લઈને અને એક્ઝિટ ગેટ સુધી બધી જગ્યાએ ચારેક વર આપણે પાર્કિંગની વ્યવસ્થા કરવા આ સીસીટીવીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને સેફટી ની વાત કરીએ તો અમારા માતાજીના ના આશીર્વાદ તો ડેફિનેટલી અમારા જોડે છે જ પણ અમે અમે એવું જ ઈચ્છીએ છે કે કોઈને માન હાની કે જાન હાની થતા રોકીએ કોઈને પણ બધી રીતે અમે એમને સેફ રાખીશું અને કંઈ જ ના થાય એના માટે અમે હંડ્રેડ પર્સન્ટ શ્યોર છીએ કે બધાને સેફલી બધી વસ્તુ પ્રોવાઈડ કરી શકીશું કૌશિકભાઈ આપ શું કહેવા માંગશો ખેલૈયાઓને પણ ખાસ કરીને હું આ સેફ્ટીના ને આ તમામ જે મુદ્દાઓને લઈને આપણે વાત કરીએ ખેલૈયાઓ શું એવું ખાસ ધ્યાન રાખે આ વખતે આયોજકો ધ્યાન રાખી રહ્યા છે આપણું પોલીસ તંત્ર છે તે પણ તેટલું સતર્ક છે તમામ બેઝિસની વાત કરી પરંતુ શું પણ એવું ધ્યાન રાખે આ વર્ષે જોકે આ વર્ષે તંત્રનું પણ ખૂબ સારું એવું પેલું છે અને આયોજક મિત્રોનું પણ સારું એવું સેફ્ટી માટેની વ્યવસ્થા કરવામાં આવી છે ખેલાયાઓ પોતપોતાનું ધ્યાન રાખે ટ્રાફિકનું ખાસ નિયમનું પાલન કરે અને બાકી તો બધું રહેવાનું છે કશિશ આપનું આ મામલા ઉપર શું માનવું છે સેફટી બેઝિસના મુદ્દાઓને લઈને આપણે વાત કરીએ આયોજકો તરફથી પણ તૈયારી પૂરતી કરવામાં આવી છે પરંતુ આ મુદ્દાઓને લઈને આપ શું કહેશો આઈ થિંક બધા પુરુષ છે એક મહિલા અહીંયા તરીકે ઉપસ્થિત કે એક્ટ્રેસ ફિમેલ એક્ટ્રેસ તરીકેને દરેક મહિલા તરફથી એમના દિલનો અવાજ આ વખતે ફક્ત એટલું જ છે કે બસ દિલથી અમને રમવા દો ગરબા અમારે ગુજરાતની શાન છે ચણિયા છોલી અમને જે ગમે જે પસંદ હોય જે પણ ગીત ગમતું હોય જે પહેરવું હોય અને જ્યારે બહાર નીકળવું હોય જે ટાઈમે ઘરે પહોંચવું હોય બસ એની એક છૂટની અમને જે ખુશી મળતી હોય છે અને આઈ થિંક ગુજરાત સરકાર એટલું સરસ કામ કરી રહ્યું છે કે ક્યાંય પણ મારા જેવી કોઈ પણ મહિલાને ક્યાંય પણ કોઈ જાતનો સંકોચ નથી આ વખતે દિલથી બસ એ લોકો એમનું મન મૂકીને એમનું દિલ મૂકીને ગરબા કરવા માટે એટલા જ આતુર છે સરકારનો આમાં ખૂબ જ મોટો હાથ છે કે કોઈ પણ મહિલા આજે મોડા રાત્રે સુધી ડિક્લેર કર્યું છે કે પાંચ વાગ્યા સુધી તમે ગરબા રમી શકશો પણ એની પાછળના કારણો એ છે કે આ મહિના દરમિયાન એટલા બધા ન્યૂઝ આર્ટિકલ્સ તૈયારીઓના ફોટો ન્યૂઝ મીડિયામાં અમે બધું જોતા હોઈએ છીએ ને એનાથી એ કહીએ ને કે ગુજરાતી મહિલાને એક હાશ થતું હોય છે એવી હાશ છે એટલે અમે આ વખતે દિલથી બધું જ ચિંતા મૂકીને સેફલી ગરબા રમવા જઈશું અને બીજું મહિલાને ખાસ એ જ ધ્યાનમાં રાખવું જોઈએ જેમ આગળ પણ આપ લોકોએ ચર્ચા કરી કે હેલ્થનું તમે ધ્યાન રાખો ખાવા પીવામાં તમે સેફ રહો અને એવી વસ્તુઓ ખાવ જેથી તમારી એનર્જી ડાઉન ના થાય તમે મસ્ત મજાથી ગરબા રમી શકો અને એનાથી ઓફકોર્સ તમારી સાથે કોઈકને રાખો ગ્રુપમાં જાઓ સરસ મજાના ગરબા રમો પણ હા એઝ અ મહિલા એઝ અ ફિમેલ આઈ થિંક આ વખતના ગરબા જવા માટે હું એક્સાઇટેડ છું મને સેફટીની જરા પણ ચિંતા નથી એના માટે ગુજરાત સરકારને ગુજરાતના આયોજકોએ જેમને આટલું સરસ અમને સેફ ફીલ કરાય